હવે લોકસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી છે પરંતુ હજુ સુધી ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ શકે નથી બંગાળમાં કોંગ્રેસ ટીએમસી અને બિહારમાં કોંગ્રેસ જેડીયુ આરજેડી વચ્ચે સીટોને લઈને મતભેદ છે ઓગણત્રીસ કે ત્રીસ જાન્યુઆરીએ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાથે રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી શકે છે આ યાત્રા બંગાળ પહોંચે તે પહેલા જ વિપક્ષી ગઠબંધન ભારતમાં તૂટવાના સંકેત દેખાઈ રહ્યા છે तृणमूल कांग्रेस ना वड़ा ने सीएम ममता बनर्जी राज्य की बैतालीस मा चालीस बैठकों पर उम्मीदवारों उतारवा तैयारी कर दी थी मुख्य तो तब पता चलेगा जब पार्टियां टेबल पर बैठेंगी और उसमें क्या अलायंस होता है क्या नहीं होता है किसको कितनी सीटें मिलती है लेकिन जहां तक बंगाल की है मुझे एक पूरी तरीके से विश्वास है कि बंगाल की बयालीस की बयालीस सीटें इंडिया अलायंस जीतेगी जिस पार्टी को भी मिले जिस पार्टी का हो कैसा गठबंधन हो नहीं हो पूरी बयालीस की बयालीस की सीटें जो हैं इंडिया अलायंस में जो पार्टियां हैं वही जीतेंगी सूत्रों ने जनाव्या प्रमाण टीएमसी कांग्रेस ने मात्र बहरामपुरा ने मालदा दक्षिण बैठक आपसे आ बने बैठक कांग्रेस से बेहजार ओगणीस में जीती थी जो कांग्रेस वु दबाण करे तो ममता दार्जिलिंग ने सीट आपी शे आठक हाल में भाजपा पास है કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે કોંગ્રેસ પોતાના દમ પર પાંચ બેઠકો જીતશે કોંગ્રેસના નેતાઓને રાહુલની મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે આવી સ્થિતિમાં કોંગ્રેસ મમતા પાસે ઓછામાં ઓછી સીટોની માંગ કરી શકે છે જો મમતા ન થાય તો કોંગ્રેસ બાકીની બેઠકો પર બંગાળમાં સીપીએમ સાથે મળીને ચૂંટણી લડી શકે છે કોંગ્રેસ જે બેઠકો માંગી રહી છે તેમાં જંગીરપુર બેઠક રાયગંજ બેઠક અને માલદા ઉત્તર બેઠકનો સમાવેશ થાય છે પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત જહાંગીરપુરમાં ચૂંટણી જીત્યા હતા લોકસભા ચૂંટણીમાં તૃણમુલ ને બાવીસ ભાજપ ને અઢાર અને કોંગ્રેસ ને બે બેઠકો મળી હતીઉન્ટ ये कांग्रेस पार्टी राष्ट्रीय पार्टी है वो कहां से कहीं लालू जी के पीछे कहीं मुलायम सिंह के पीछे अब अखिलेश के पीछे तेजस्वी यादव के पीछे अब तो कांग्रेस पार्टी का याल क्या है भिक्षाम देही भिक्षाम देही ही चल रहा है ना बिहार में क्या हो रहा है यूपी में क्या हो रहा है तो कांग्रेस पार्टी की पूंजी नहीं बची और वो पूंजी नहीं बची है राजनीतिक अपनी करने के कारण બિહારમાં જેડીયુએ પણ સીટોની વહેંચણી મુદ્દે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે આ વખતે પાર્ટીએ સીટો પર દાવો કર્યો છે તેમાંથી બેઠકો એવી છે કે લોકસભા ચૂંટણીમાં એનડીએ સાથે ગઠબંધનમાં રહીને જીતી હતી એક સીટ પર જેડીયુ બીજા ક્રમે રહી હતી જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે અમારી પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં સોળ બેઠકો જીતી હતી અને અમે આ બેઠકો પર કોઈ સમજૂતી નહીં કરીએ ત્યાગીએ મહાગઠબંધનમાં નિર્ણયોમાં વિલંબ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી